is the most important factor when we are talking about. કારણ કે અભિવ્યક્તિ સિટી આર્ટ પ્રોજેક્ટમાં લગભગ દિવસના 5,000 થી 10,000 લોકો આવતા હોય છે. પ્લસ આટલું મોટું પ્લેટફોર્મ મળે વેર દે હેવ સમથિંગ ગ્રેટ અબાઉટ વિઝ્યુઅલ આર્ટિસ્ટ. થશે. અભિવ્યક્તિ સિટી આર્ટ પ્રોજેક્ટ ઇઝ અ સેલિબ્રેશન ઓફ ક્રિએટિવિટી એન્ડ કલ્ચર ઇન હાર્ટ ઓફ અહેમદાબાદ. પિછલે 5 એડિશન છે અભિવ્યક્તિ, લોકો ક્યાં ક્યાં દિયા હૈ? ઢેર સારે પ્રોડક્શન, ઓરિજિનલ ફ્રેશ પ્રોડક્શન ઇન ડાન્સ, થિયેટર, વિઝ્યુઅલ આર્ટ્સ એન્ડ ડ્રામા. બટ યે કેસે બનતા હૈ, ઇસકે બારે મેં ક્યા હોતા હૈ, ઇસકી પ્રોસેસ ક્યા હૈ, યે સબ જાનને કે લિયે હમને ઇસ સાલ સે શુરુ કિયા હૈ યે એપિસોડ, એક સીઝનલ પોડકાસ્ટ જિસકા નામ હૈ કહાનિયો કા કાફિલા. ઓર 6 એડિશન અભિવ્યક્તિ કે જો અભી બહોત જલ્દ લોન્ચ હોને વાલે, ઉસકે પહેલે હમ સબકો મિલને વાલે હૈ 6 એડિશન કે જો લોગ ઇસકો બના રહે હૈ. ઓલરેડી હમ લોગો ને 2 એપિસોડ કર લિયા, કવિતા મેમ કે સાથ ઓર અનિકેત સર કે સાથ. બટ આજ સે કુછ જ્યાદા આર્ટ કે બારે મેં હમકો સમજને કા મિલેગા, ક્યોંકિ આજ સે હમ લોગ મિલને વાલે હૈ હમારે 6 એડિશન કે ક્યુરેટર ઓર મેન્ટર કો. ઓર પહેલે યે એપિસોડ જો હૈ વો વિઝ્યુઅલ આર્ટિસ્ટ કે બારે મેં હૈ. એન્ડ ટુડે વી હેવ ધ ટીમ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ વિથ અસ. વી હેવ મેન્ટર ખંજલ દલાલ સર એન્ડ ક્યુરેટર ઓફ 6 એડિશન ઓફ અભિવ્યક્તિ સિટી આર્ટ પ્રોજેક્ટ ધારા દવે વ્યાસ. વેલકમ. થેન્ક યુ સર. મેમ પહેલે તો મુજે બતાએ કે આપકી જર્ની કે બારે મેં બતાઈએ એઝ અ વિઝ્યુઅલ આર્ટિસ્ટ. I am a visual artist and I have a 25 years experience into making and showcasing art. I have also prior to this done some more curatorial projects also. What is important is that I am here to support her and support her choices, and actually we have to make sure that it realizes into something which is what we are looking at, that profound experience. And he is also here to guide me wherever I am stuck. Well, we guide each other that way. Yes. So about me, visual art, like since childhood, it came very naturally to me. 15 varsh thi pehle sculpture karyu, pachi art history karyu. So I am basically good at both the sides, practice at and also the theoretical side of art. અને ક્યુરેશન કરવું સ્પેશિયલી ગમે છે. અભિવ્યક્તિની જર્ની વિશે કહું તો એડિશન 4માં આઈ પાર્ટિસિપેટેડ એઝ એન આર્ટિસ્ટ, એન્ડ દેન આઈ ગેટ ટુ નો કે ક્યુરેશન માટે ઓપન કોલ છે. સો આઈ થોટ વાય નોટ અપ્લાય. સો ઇફ યુ ટોક અબાઉટ અભિવ્યક્તિ, સો દેર આર 4 આર્ટ ફોર્મ્સ: ડાન્સ, થિયેટર, મ્યુઝિક એન્ડ વિઝ્યુઅલ આર્ટ્સ. બટ વિઝ્યુઅલ આર્ટ સમથિંગ વિચ એડ અ રિયલ બ્યુટી, સોલફુલ બ્યુટી ઇન હોલ ફેસ્ટિવલ. બિકોઝ આખું જે ફેસ્ટિવલનો જે ચાર્મ હોય છે, એ જે વેન્યુ જે ક્યુરેટ કરવામાં આવે છે, જે રીતે સ્પેસને ક્રિએટ કરવામાં આવે છે, ઇટ ટેક્સ અ લોટ. સો જ્યારે પણ તમને કોઈ સ્પેસ મળે, સ્પેશિયલી સર મેમ તમે બંને કહું છું, સો હાઉ ડુ યુ મેનેજ? બિકોઝ બહુ જ બધી એપ્લિકેશન આવતી છે. આઈ થિંક અત્યારે પણ તમે બહુ જ બધી એપ્લિકેશન વાંચી રહ્યા હશો, લોકોને મળતા હશો. તો એટલે મને કહું કે આર યુ એન્જોયિંગ ધ પ્રોસેસ અત્યારે જે ચાલી રહી છે? યસ યસ ડેફિનેટલી. આર્ટિસ્ટને મળવાની એક અલગ જ મજા છે, મળીને એમના આઈડિયા સમજવાની. અને આટલા બધા આઈડિયાઝમાંથી આઈડિયાઝ પિક કરવો ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક, બટ એટ ધ સેમ ટાઈમ ઇટ્સ વેરી સેટિસ્ફાઈંગ. એટલે કોઈ પણ નવો આર્ટિસ્ટ એને પહેલાં બહુ જ વાંચે અભિવ્યક્તિનું, તો એમના મગજમાં બહુ જ એક સવાલ હોય છે કે બે લોકો છે વિઝ્યુઅલ આર્ટમાં, એક છે ક્યુરેટર અને એક છે મેન્ટર. સો બંનેના રોલ કેવી રીતે અલગ અલગ હોય છે? સો ઇફ યુ કેન એક્સપ્લેન ઇટ કે સરનો રોલ શું હોય, સર યુ કેન કે ક્યુરેટરનો રોલ કેવો હોય. સો મેન્ટરનો જે બેઝિક એટલે સરનો જે રોલ છે, બેઝિકલી એ રોલ એવો છે કે ક્યુરેટર્સે જે આખી એપ્લિકેશન્સ બધી જોઈને જે વિચાર્યું હોય કે આવી રીતે એક આખું મિક્સ તૈયાર કરીશું અને આટલા આર્ટિસ્ટ આગળ જઈ શકે, ત્યાં 1:2 સપોર્ટ ધ ક્યુરેટર, 2:2 ગાઈડ ધ ક્યુરેટર. એન્ડ આઈ થિંક વી આર ડુઈંગ ઇટ વેરી વેલ ધીસ ટાઈમ. બટ નો, બટ સિરિયસલી વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એમને ઘણું બધું એ જુએ છે, ઘણું બધું ઇવેલ્યુએટ કરે છે, ઘણું બધું પછી એમાંથી થોડુંક સિલેક્ટ કરીને અમે બે જણા ભેગા થઈને જોતા હોઈએ છીએ વસ્તુને, અને એમાંથી પછી ઘણા બધા વિચારો આવે. પછી ચલો હવે આર્ટિસ્ટને મળીએ, આર્ટિસ્ટ જોડે ચર્ચા કરીએ, બોલાવો, તો એને લીધે ઘણું બધું ક્લિયર થતું હોય છે. બટ આઈ થિંક વી આર મોર ઓર લેસ વી આર ઇન સિંક
with lots of things, and it's a fun process. It's a very interesting, what do you say, enriching experience in a way. એવું નથી કે અમને શીખવા નથી મળતું. યા એક્ઝેક્ટલી, એટલે હું એ પોઈન્ટ પર જવાની હતી કે આર્ટિસ્ટને બોલાવે છે, ઇવન એ પહેલાં પણ જ્યારે કન્સેપ્ટ વાંચીને ડિસ્કસ કરીએ અને આર્ટિસ્ટને બોલાવે ત્યારે ડિસ્કશન્સમાં એક પછી એક આઈડિયાઝ આવતા જાય, અને એ અમને પણ હેલ્પ કરે છે કે વી આર ઓલ્સો લર્નિંગ. એન્ડ આર્ટિસ્ટ જે વિચારીને આવ્યો હોય તો એના કરતાં ઘણા આર્ટિસ્ટે કહ્યું કે અરે હું તો આનાથી વધારે બેટર કરી શકીશ વિથ ધીઝ આઈડિયાઝ. સો આઈ થિંક એ જે પ્રોસેસ છે ક્યુરેટર મેન્ટર આર્ટિસ્ટ બધા જ માટે બહુ હેલ્પફુલ છે. ઓફકોર્સ ઇટ્સ ઓલવેઝ ફન, બટ અત્યારે તમે કઈ વસ્તુ ખાસ કરીને જોઈ રહ્યા છો, આટલા બધા આર્ટિસ્ટને મળી રહ્યા છો એમાં? વી ટ્રાય ટુ સી કે એ આઈડિયાઝ હકીકતમાં એ મટીરિયલાઇઝ કરી શકશે કે નહીં, કારણ કે આઈડિયાઝ આર વેરી એબસ્ટ્રેક્ટ, કહેવામાં બધું બહુ સરસ લાગે, પણ પછી જ્યારે વિઝ્યુઅલમાં ટ્રાન્સફોર્મ થાય ત્યારે ઇટ્સ અ ડિફરન્ટ જોબ અને ડિફરન્ટ ફીલ. તો એ એક વસ્તુ અમે ધ્યાનમાં રાખીએ છીએ. એના માટે બેઝિકલી આર્ટિસ્ટની જે સ્કિલ છે, એમનું ટેલેન્ટ છે, એક્સપિરિયન્સ છે, મટીરિયલ સાથેની એમની અન્ડરસ્ટેન્ડિંગ છે, એ બધી વસ્તુઓ અમે જોઈ રહ્યા છીએ. આઈ થિંક બીજો એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ બી છે કે આપણે અલ્ટિમેટલી એક એક્ઝિબિશન ઊભું કરી રહ્યા છીએ. એ એક્ઝિબિશનનું એક સ્ટાન્ડર્ડ, એક ક્વોલિટી દેટ વી વોન્ટ ટુ બ્રિંગ આઉટ. Every time it should get better, let's put it this way, things should get better. So I think consciousness of that is important for both of us, that we should be able to bring out the best from the artist, and therefore the work itself is good, and koi bhi manas ne enjoy kari shake, સામાન્ય માણસ enjoy કરી શકે, લોક ભોગ્ય બનાવો છે. હા, એટલે ઇમ્પોર્ટન્ટ વાત છે. આર્ટ શુડ નોટ take you away from that, but it should bring you to that. Special visual arts માં ઘણી બધી વાર એવું થતું હોય છે કે આ પેઇન્ટિંગ કે આ વસ્તુ મને સમજ ના પડી, મને ખબર ના પડી, તો લોકો કદાચ બધાનું અલગ અલગ ઇન્ટરપ્રિટેશન પણ હોઈ શકે છે. ફીલ એન્ડ એક્સપિરિયન્સ ધ સેમ થિંગ. એ પણ આઈ થિંક એક કન્સેપ્ટ છે કે ધીસ ડેથ ઓફ એન આર્ટિસ્ટ વન્સ યુ ક્રિએટ એન આર્ટવર્ક. Artist has to be out of it. Exactly. You are out of it. Everybody is free to interpret the way they want to interpret the work. However, I think you can always ask artists. It's mostly not helpful in that sense. કારણ કે પોતાનું પોતે દરેકની પોતાની પર્સનલ લાઈફની એક્સપિરિયન્સીસ, અનુભૂતિઓ અલગ જ હોય છે. હંમેશા કન્સેપ્ટ નોટ હોય છે બાજુમાં, અને વોલેન્ટિયર્સ પણ હોય છે. એટલે કોઈ જોવા આવે અને એને ન સમજ પડે અને જેન્યુઇનલી સમજ હોય કે આર્ટિસ્ટ શું કહેતો હતો, તો વોલેન્ટિયર્સ અને કન્સેપ્ટ નોટ બંને હોય છે એ લોકોને સમજવા માટે. સર, 25 વર્ષનો એક્સપિરિયન્સ, આટલો બધો એક્સપિરિયન્સ, કેટલું એક્સપાન્ડ, કેટલું ઇમર્સ થતા તમે વિઝ્યુઅલ આર્ટ્સને જોયો છે? કારણ કે ડાઉન લાઈન જે 15 યર્સ 25 યર્સ બેક તો કે અલગ. આઈ વિલ ગિવ યુ એન માય એક્ઝામ્પલ ઓનલી, કે પહેલા ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ જેટલું હવે છે, અને જેને લીધે એક ક્લિકથી આપણે ઘણું બધું પામી શકીએ છીએ. ક્લિક નહોતા પહેલા, એટલે ક્લિક કરવા માટે બહુ બધું બહાર જવું પડે, બધું કરવું પડે, બધી શું કહેવાય, ડિગિંગ કરવું પડે. ટુ ઇવન ફોટોગ્રાફ ડેવલપ કરવો તો 35mm કેમેરામાં રોલ આવે, 36 એક્સપોઝરવાળું એને ડેવલપ કરે, એટલે એ બધી વસ્તુનો બી ચાર્મ હતો. આઈ એમ નોટ સેઈંગ દેટ કે ચાર્મ, બટ એક્સેસિબિલિટી જે હતી ટુવર્ડ્સ રિસોર્સિસ, ધેટ હેઝ બીકમ વે મોર, વધારે છે હવે. અને એનો હવે જે યંગ આર્ટિસ્ટ છે એમને અમે જોઈએ બી છીએ કે લોકો ઘણું બધું એને એક્સપ્લોઇટ કરે છે, એને પોતાના કામમાં ઇન્કોર્પોરેટ કરવાનો પ્રયત્ન કરે છે, થિંકિંગ થ્રુ ધેટ ઓલ્સો. સો વિઝ્યુઅલ આર્ટની વાત કરીએ તો બહુ જ એક લાર્જર અમ્બ્રેલા છે, કે યુઝ્યુઅલી લોકો લાગે કે સ્કલ્પચર અને પેઇન્ટિંગ હોય છે, પણ 5 વર્ષમાં આપણે અભિવ્યક્તિ છે, કેટલી બધી વસ્તુઓ છે જે લોકો વિચારી પણ ના હોય, દેટ ઇઝ એડેડ ઇન ટુ વિઝ્યુઅલ આર્ટ્સ. બે ઇટ લાઈક સમ શોર્ટ વિડીયોઝ ઓર લાઈક ડોક્યુમેન્ટરીઝ, અમુક અમુક જોઈ હતી, સમ ઓડિયો ફોર્મેટમાં ગઈ જોઈ હતી. તો અમુક લોકોને પાસે કંઈક આર્ટ હોય, કન્સેપ્ટ હોય, પણ એમને પણ ક્લેરિટી ના હોય કે વેધર ઇટ ઇઝ પાર્ટ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ ઓર નોટ. તો વોટ ઇઝ યોર ટેક ઓન દેટ, કે વોટ ઓલ કેન બી એડેડ ટુ વિઝ્યુઅલ આર્ટ્સ? સો વિઝ્યુઅલ આર્ટ છે એટલે પ્રાઇમરીલી ઇટ હેઝ ટુ બી વિઝ્યુઅલ્સ, બટ ધેન ઇટ કેન
be supported, the visuals can be supported or more enhanced with help of video itself is audio visual, right? એટલે ઓડિયો એડ ઓન જ થાય છે, વિઝ્યુઅલ તો છે જ ત્યાં. સો ઓડિયો વિઝ્યુઅલ્સ છે, દેન અમુક સેન્સરી ફિલિંગ્સ છે, દેન યુ ઓલ્સો હેવ ડિજિટલ ટૂલ્સ નાવ, એ ઇન્કોર્પોરેટ થઈ શકે છે. પરફોર્મન્સીસ કેન બી, હા, સો બેઝિકલી પરફોર્મિંગ આર્ટ ઇઝ વન થિંગ, બટ એક નવું જોનર છે પરફોર્મન્સ આર્ટ. વિઝ્યુઅલ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર વેન યુ આર ટોકિંગ અબાઉટ, બટ દેર ઇઝ ઓલ્સો મલ્ટી સેન્સોરિયલ એક્સપિરિયન્સ, ટચ, hearing, sometimes smell things, sometimes, you know, I think you're talking about one work which we were thinking that let's talk about smell. So actually people can experiment, artists can experiment. Magaj kholvani vaat અત્યારે જેટલા પણ લોકોને તમે મળી રહ્યા છો, જેના કન્સેપ્ટને વાંચી રહ્યા છો, એમાં કયા કયા ફોર્મ્સ, કયા કયા મીડિયમ્સના લોકો આવી રહ્યા છે? આઈ થિંક આ વખતે ખાસો ડાયવર્સ આખો સ્પેન છે. સો ઓફકોર્સ ટ્રેડિશનલ જે મીડિયમ્સ છે, સ્કલ્પચર છે, પેઇન્ટિંગ છે, વી હેવ દેટ, પ્રિન્ટ મેકિંગ, પણ એ સિવાય આ વખતે વી હેવ મોર ઇન્સ્ટોલેશન, જે રીતે સરે હમણાં જ કહ્યું કે જ્યાં બધી સેન્સીસ તમે ફીલ કરી શકો છો. સો ઇન્સ્ટોલેશન્સ આ વખતે ઘણા બધા છે, અને ઇન્સ્ટોલેશન્સમાં વી હેવ લાઈક ડિજિટલ છે, અને દેર ઇઝ લોટ મોર કે જ્યાં મિકેનિઝમથી પણ કામ થઈ રહ્યું છે. સો ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ઇન્ટરેસ્ટિંગ. તો પણ વિઝ્યુઅલ આર્ટિસ્ટ માટે બહુ બધા પ્લેટફોર્મ્સ ઓફકોર્સ હોય છે, બટ અભિવ્યક્તિ સિટી આર્ટ પ્રોજેક્ટ જેવું પ્લેટફોર્મ કેમ અલગ છે અને કેવી રીતે અલગ છે? આઈ થિંક સરે હમણાં જ વાતમાં વાત કરી હતી કે અમારા વખતમાં, એટલે હું ઓફકોર્સ આઈ એમ મચ જુનિયર ટુ હિમ, પણ સ્ટીલ ઇવન વેન આઈ વોઝ ફ્રેશ, આવું કોઈ પ્લેટફોર્મ નહોતું કે જે ફ્રેશર્સને આટલું મોટું પ્લેટફોર્મ આપતું હતું. કારણ કે અભિવ્યક્તિ સિટી આર્ટ પ્રોજેક્ટમાં લગભગ દિવસના 5,000-10,000 લોકો આવતા હોય છે. આટલા બધા લોકોની સામે ફ્રેશર્સ જઈ શકે એ અઘરું કામ છે, સ્પેશિયલી ઇન વિઝ્યુઅલ આર્ટ. આઈ થિંક બીજા આર્ટ ફોર્મમાં પણ હશે જ, પ્લસ આટલું મોટું પ્લેટફોર્મ મળે વેર દે હેવ યુ નો ડિરેક્ટ કનેક્શન વિથ માસિસ, ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેક્શન કરી શકે, દે કેન ટેક દેર ફીડબેક વન ઓન વન, દેટ ઇઝ સમથિંગ ગ્રેટ અબાઉટ વિઝ્યુઅલ આર્ટિસ્ટ. આઈ ઓલવેઝ ફીલ કે આર્ટિસ્ટ હંમેશા એક ઓલ્ટરનેટ સ્પેસ શોધતો હોય છે, કે ગેલેરીની બહાર, વાઇટ ક્યુબની બહાર, વેર દે કેન એક્સપ્રેસ ધેમસેલ્ફ ફ્રીલી એન્ડ કનેક્ટ ફ્રીલી. સો અભિવ્યક્તિ ઇઝ દેટ પ્લેટફોર્મ. આવું પ્લેટફોર્મ અમારા ટાઈમમાં નહોતું. આર્ટિસ્ટ શું શોધે છે? એમ કે કામ કરે પછી, એટલે કામ કરે પછી એનું એક વન ઓફ ધ મેજર એરિયા એ હોય છે કે એ કામ થ્રુ કોઈક ઇન્ટરેક્શન શોધતું હોય છે, કે વેધર ઇટ ઇઝ ડિરેક્ટ ઓર ઇટ્સ ઇનડિરેક્ટ, દેટ્સ નોટ થિંગ. બટ વેન યુ ગેટ અ પ્લેટફોર્મ લાઈક દેટ, એન્ડ એમાંથી આર્ટિસ્ટને ઘણું બધું પોતાને બી શીખવા મળે, ફીડબેક્સમાંથી જે કેટલું બધું શીખવા મળે, કેટલું બધું કદી વિચારેલું ના એવી બધી વસ્તુઓ સાંભળવા મળે, લોકોના ઓપિનિયન્સ સાંભળવા મળે. સો ઇટ્સ અ, આઈ થિંક, એક્સ્ટ્રીમલી એનરિચિંગ એક્સપિરિયન્સ. તો જ્યારે તમે આટલી બધી એપ્લિકેશન આવી રહી છે, વાંચી રહ્યા છો, તો મારે તમને બંને એ પૂછવું છે કે વોટ ઇઝ યોર ફેવરેટ મીડિયમ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ, ટુ સ્પેશિયલી ઇન સ્ટોરી ટેલિંગ? લાઈક એક્સપેરિમેન્ટિંગ રાધર. ઓકે. સ્કલ્પચર કરેલું છે, સો બેઝિક ઇઝ 3D ઇઝ મોર ફેવરેબલ દેન 2D. એટલે મને પેઇન્ટિંગ કરવા કરતાં કંઈક 3Dમાં બનાવવું ગમે, પછી એ માટીથી બનાવું કે વાયરથી બનાવું કે બેમ્બુથી થાય, દેટ ડઝન્ટ મેટર, બટ મોર ઓફ 3D ફોર મી. એટલે ફેવરિટ મીડિયમની વાત કરીએ તો એમાં એવું છે કે આ બીકોઝ આઈ વર્ક ઇન ક્લે, એટલે ઓબ્વિયસલી ઇટ ઇઝ માય ફેવરિટ. આઈ હેવ અ સોફ્ટ કોર્નર ફોર ઇટ વેન આઈ સી અ પ્રપોઝલ લાઈક દેટ, બટ ઇટ્સ નોટ દેટ આઈ એમ looking out for that. I am always looking out for something which is use or the exploration of the material should be an exercise by the artist, as well as it should bring out something unique from the artist. Sir and ma'am, હું આ વખતે નિખાલી એડિશન 6 ની વાત કરું ને, તો વિઝ્યુઅલ આર્ટ્સમાં 295 એપ્લિકેશન આવી છે, એટલે 295 ફ્રેશ કન્સેપ્ટ ખાલી વિઝ્યુઅલ આર્ટમાં. અને ઓફકોર્સ બધા વાંચ્યા હશે, પણ વાંચ્યા પછી આ બધાને મળવું, એ લોકોને વન ઓન વન મળવું, એ લોકો જોડે વાત કરવી કેટલી ઇમ્પોર્ટન્ટ છે? વાત કરવી ઘણી જ મહત્ત્વની છે, કારણ કે કન્સેપ્ટ જ્યારે લખે છે, એક તો લિમિટેડ વર્ડ લિમિટ હોય છે, એટલે ઘણા પ્રોપર લખી ના શકે, પ્લસ જ્યારે વન ઓન વન મળીએ તો એ જે એક્સપ્રેસ કરી શકે છે
અને જે બીજી પોસિબિલિટીઝ ખબર પડે છે એ ઘણી મહત્વની છે વન ઓન વન મળવા માટે. લોટ ઓફ પીપલ આર એબલ ટુ એક્સપ્લેન ઓર કાઇન્ડ ઓફ મેક અસ અન્ડરસ્ટેન્ડ વોટ ધે વોન્ટ ટુ ડુ, એમ બહુ નાની વાત પણ આપણે ના સમજી શકતા હોય, બધી પછીથી અચ્છા આવું કરવા માંગે છે, એટલે એ એક ઘણો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. ટ્રેડિશનલ શિક્ષણની વાત કરો તો તમે જેમ ઘણી બધા લોકો મળી રહ્યા છો, તો કઈ ફ્રેશ કયા નવા વસ્તુઓ કઈ નવા મીડિયમ્સ આ વખતે જોવા મળવાના છે આપણને? આ વખતે ઘણું બધું નવું જોવા મળવાનું છે. વન એક્સાઇટિંગ પાર્ટ વુડ બી કે આ વખતે વિઝ્યુઅલ આર્ટ સાથે ટેકનોલોજી તમને જોવા મળશે, સમથિંગ લાઈક પ્રોગ્રામિંગ કરેલું હશે, કોડિંગ કરેલું હશે, એટલે છે વર્લ્ડ આર્ટ સીનમાં પણ પ્રોબેબલી અહીંયા માટે એક નવી વસ્તુ હશે. મારે એક વસ્તુ કેટલા ટાઈમથી પૂછતી હતી કે ઘણા બધા લોકો એવા હોય છે જે રોજે અફકોર્સ આવતા હોય છે અભિવ્યક્તિમાં, એ રોજે 2.5 કલાક પહેલાં પર્ફોમન્સ ના આવે, એ લોકો ડિવાઈડ કરે કે આજે મારે ખાલી આટલું વિઝ્યુઅલ આસપાસ છે, કાલે આટલું, 10 દિવસ મારા ઇન્સ્ટોલેશન, 10 દિવસ આ, એન્ડ ધે રીડ એવરી કન્સેપ્ટ નો, ધે મીટ એવરી વન. તો તમે એક ઓડિયન્સને કંઈ કહેવા માગતો હોય, સ્પેશિયલી વિઝ્યુઅલ આર્ટની જે ઓડિયન્સ હોય લોકોને, આર્ટિસ્ટને જો આપણે વાત કરી કે આવે, બધાને મળે, બધાને કન્સેપ્ટ નોટ વાંચે, ઇટ ઇઝ નોટ જસ્ટ ધેર ફોર ફોટોગ્રાફ્સ. Yes, certainly. It's not just there for photograph. Usually, what I have noticed કે બે મિનિટ ઊભા રહે અને પછી ના સમજ પડી કરીને નીકળી જાય, પણ એક એક મગજને શાંત કરીને જો તમે વિઝ્યુઅલ્સને જુઓ તો વિઝ્યુઅલ્સ સ્ટાર્ટ સ્પીકિંગ ટુ યુ. સો સ્પેન્ડ સમ મોર ટાઈમ. આઈ નો ઇટ્સ વેરી ડિફિકલ્ટ, કારણ કે 15 દિવસમાં બધું જ બધાને જોવું હોય છે અને કેપ્ચર કરવું હોય છે, પણ આઈ થિંક ઇટ You should spend some time in front of that visual, and definitely there is a lot with the visual imagery. And now you have to really walk rakhwana chahiye. Yes, definitely. Curator walk is there. Curator walk. Yes. Le ma break jelly show karta hoy chhe. Ema bada artworks je chhe e last year mai pote karyu tu curator walk karine ke hu ek ek artwork je chhe explain karti thi to those who were interested. Ene mate timing rakhela hata. So a time people can get together at a point and then I'll take them on a tour. This time we are planning more and smaller curatorial walk no pan plan che, because maybe observing all like 50 artwork in one go is difficult for some people, so if they want to go for smaller sections a pan planning che. તમે આજે પ્રશ્ન પૂછો કે શું એટલે વોટ ઇઝ ધ ન્યુ થિંગ, આઈ થિંક ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધ એમ્ફેસિસ ફોર બોથ ઓફ અસ ઇઝ ટુ એકચ્યુઅલી ચૂઝ ઓરિજિનલ ફ્રેશ કોન્સેપ્ટ આઈડિયાઝ એન્ડ હેવ અ ક્વોલિટી એક્ઝિક્યુશન ઓફ એન આઈડિયા. એવું થઈ શકવું જોઈએ, થશે જેવું થવાનું જ છે. એડિશન 6માં એની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ઇટ વોઝ ગ્રેટ મીટિંગ યુ સર એન્ડ મે, અને જે રીતે તમે વાતો કરી, જે રીતે તમે પહોંચ બધા લોકોને મળી રહ્યા છો, આઈ એમ શ્યોર એડિશન 6 ગોઈંગ ટુ બી સુપર, બીકોઝ ફ્રેશ કન્સેપ્ટ બહુ જ બધી જગ્યાઓથી દેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે, એન્ડ ઓલ ટેલેન્ટેડ પીપલ, ટેલેન્ટેડ ક્યુરેટર, સુપર ટેલેન્ટેડ મેન્ટોર કોર્સ. તો યે થા કહાનીઓ કા કાફિલા, પોડકાસ્ટ ઓફ અભિવ્યક્તિ સિટી આર્ટ પ્રોજેક્ટ. ઓર આજ હમને બાત કી વિઝ્યુઅલ આર્ટ્સ કી ટીમ કે સાથ, મેન્ટોર એન્ડ ક્યુરેટર. ઓર અબ કે જો 3 એપિસોડ આને વાલે હૈ ઉનમે હમ મિલને વાલે હૈ મ્યુઝિક કે ક્યુરેટર ઓર મેન્ટર કો, ડાન્સ કે ક્યુરેટર ઓર મેન્ટર કો, ઓર થિયેટર કે ક્યુરેટર ઓર મેન્ટર કો. સો સ્ટે ટ્યુન્ડ વિથ અસ.